નમસ્કાર દર્શક મિત્રો, પોલખોલ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે એસસી એસટી એક્ટમાં જે સુધારો કર્યો છે એને કારણે ક્યાંક અમુક જાતિ કે અમુક વર્ગને એક પ્રકારે ક્યાંક સંતોષ તો ક્યાંક અસંતોષ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. કાયદો છે તે કાયદાનું કામ કરે છે, એના જે પ્રાવધાન છે, એના જે પ્રોવિઝન છે તે પ્રમાણે તેની જે નીતિ છે તે આગળ વધતી હોય છે. પરંતુ આ જે બદલાવ આવ્યો છે તેને કારણે આપણે ખાસ કરીને જોયું છે કે કેટલાક રાજ્યોમાં અને એમાંય ખાસ કરીને કેટલાક ચોક્કસ જિલ્લાઓમાં કલમ 144 છે તેને લાગુ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં તોફાન થાય તેવી એક દહેશત હતી. અને ખાસ આજે જ્યારે આખા દેશમાં જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું સવર્ણોના મુદ્દે, તેને લઈને જો વાત સવર્ણો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને લઈને વાત કરવામાં આવે તો ક્યાંક આપણે જોયું પણ ખરું કે કેટલાક સ્થળે તોફાનો થયા પણ ખરા. ત્યારે આ જ મુદ્દા પર આજે આપણે વાત કરવી છે અને આ મુદ્દા ઉપર વાત કરીએ તે પહેલા જોઈએ આ એક અહેવાલ. એસસી એસટી એક્ટમાં કરાયેલા સંશોધન મામલે હવે સવર્ણો મેદાનમાં આવ્યા છે. ગુરુવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આ બંધનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો. પટનામાં પ્રદર્શનકારીઓ ટ્રેનના પાટા પર જઈને બેસી ગયા હતા, જેને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. છપરામાં નેશનલ હાઈવે 19 પર ચક્કાજામ કરાયો હતો અને મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. મધુબનીમાં નેશનલ હાઈવે નંબર 105 પર ચક્કાજામ કરવામાં આવ્યા હતા, તો આરામાં રેલવે સ્ટેશન પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસને રોકવામાં આવી હતી. ભારત બંધના એલાનને જોતા ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓ તહેનાત કરી દેવાયા હતા. યુપીના કુલ 11 જિલ્લાઓમાં બંધના એલાનને પગલે એલર્ટ જાહેર કરાયું હતું, તો રાજસ્થાનમાં પણ સવર્ણ સમુદાયના સંગઠનોએ બંધમાં ટેકો જાહેર કર્યો હતો. જયપુરમાં શાળા, કોલેજો અને મોલ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા દળોની 34 કંપનીઓ અને 5000 સુરક્ષા કર્મીઓને જુદા જુદા શહેરોમાં તહેનાત કરાયા હતા. મધ્યપ્રદેશના શિવપુરી, ખરગોન, ચંબલ, ગ્વાલિયર, ભિંડ, દતિયા સહિત 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરાઈ છે. ગ્વાલિયરમાં સુરક્ષાના ખાસ ઇંતજામ કરતા 1500 પોલીસ કર્મીઓ તહેનાત કરાયા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં 40 કેમેરા અને 100 ફિક્સ પિકેટ લગાવાયા હતા. મધ્યપ્રદેશમાં 7 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો જે પ્રમાણે આ અહેવાલ આપણે જોયો તેના પરથી બહુ સ્પષ્ટ બાબત આપણને ખ્યાલ આવે છે કે આ એક ગંભીર બાબત છે, ગંભીર વિષય છે, પરંતુ સાથે સાથે કાયદાકીય કયા પ્રાવધાન છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે. અને એટલા માટે ખાસ આજના કાર્યક્રમમાં આપણે એક એવા જાણીતા એડવોકેટ જ નહીં પરંતુ રિટાયર્ડ આઈપીએસ ઓફિસર તેવા એમ એ ચૌહાણને આપણે બોલાવ્યા છે. એમ ચૌહાણ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપણે ખાસ જ્યારે વાત કરી રહ્યા છે, જો ક્રિમિનલની જે પ્રમાણે વાત કરીએ, આપ તો ક્રિમિનલ મેન્યુઅલની બુક પણ ખાસ લઈને આવ્યા છો, જુદા જુદા જે નીતિ નિયમોની વાત કરીએ, જે એસસી એસટી એક્ટના જે આપણે નિયમો છે તેમાં વાત કરીએ, તાજેતરમાં એક જે રિસેન્ટલી જે સુધારો કરવામાં આવ્યો છે તે શું છે, અને એ પહેલાં આપણે એ પણ જાણવું છે કે સમગ્ર એ જે હિસ્ટ્રી કહીએ એની જે શરૂઆત થઈ હોય એ શું છે. આ જે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ ઓન એસસી એસટી એક્ટ જે છે એને ટૂંકમાં POA, એ 1989માં એ કાયદો બનેલો. અચ્છા. અને એ કાયદા મુજબ કોઈ પણ પ્રકારની આભડછેટ એસસી એસટી અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને ઉપર કરવામાં આવે, એની મિલકત પડાવી લેવામાં આવે, એની જાતિના કારણે એને ગાળો બોલવામાં આવે, એને ક્યાંય મંદિર મસ્જિદમાં ક્યાંય જવા દેવા, મસ્જિદની વાત નથી, મંદિરમાં જવા દેવામાં ન આવે,
એને ગામમાં કોઈ વરઘોડો વાઢવા દેવામાં ન આવે. આ પ્રકારની તમામ પ્રકારની જે જૂના જમાનાથી ચાલતી આવતી જે એટ્રોસિટીસ છે, કનડગત અથવા એને હેરાનગતિ, એ બધી બંધ કરવા માટે આ કાયદો લાવવામાં આવેલો. અને એ કાયદો ઘણો જ અસરકારક પુરવાર થયેલો અને એના કારણે આપણને ઘણી વખતે મોટા સિટીમાં બેઠા હોઈએ એટલે ખ્યાલ ન આવે, પણ નાના ગામોમાં, રૂરલ એરિયામાં એ બહુ વધારે એ લોકોને તકલીફમાં હોય છે. અને આજની તારીખમાં પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં પણ એવા બનાવો બનેલા છે કે કોઈએ મોજડી પહેરી, કોઈએ મૂછો રાખી, કોઈએ વરઘોડો બેસીને લગ્ન કર્યા. અને જે આપણો એ જે ઘોડા પર બેસીને જે લગ્ન કર્યા છે એ ડાંગરવાનો જ કેસ છે, આપણે અમદાવાદથી બહુ દૂર નથી. એમાં તો એ માણસ ખાલી પોતાના ઘરથી બસ સ્ટેન્ડ સુધી એ જવા માટે ઘોડા પર બેઠેલો અને એમાં પણ એને કેટલાક સમાજ અને કેટલાક લોકોને વાંધો હતો. યસ, એટલે આ જે પરાપૂર્વથી જે બધી જૂની માન્યતાઓ ચાલી આવે છે એની સામે આ પૂરેપૂરું રક્ષણ આપે છે અને એ રક્ષણ મળવું જ જોઈએ. અને એ રક્ષણના કારણે જ એમની ઘણી બધી જે થઈ શકી છે નાની મોટી પ્રગતિ, જે કોઈ લોકોને ભણવામાં, નોકરીઓમાં, બીજી રીતે ધારો કે જમીન મકાનના એલોટમેન્ટમાં એ જે ફાયદા થયા છે એ એના કારણે જ થયેલા છે. આમ જોવા જાવ તો ઓવરઓલ એ કોઈ મોટું સબસ્ટાન્શિયલ નથી, છતાં પણ થોડું ઘણું જે કંઈ મળ્યું છે એ એના કારણે અને આ કાયદાને એ આભારી છે. બિલકુલ, બહુ સરસ વાત કરી. ખાસ કરીને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે એટ્રોસિટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારથી ખાસ એક પ્રકારે જે વંચિત સમાજ છે, જે શોષિત છે, એને એક પ્રકારે કહી શકાય કે એક આધાર મળ્યો, કાયદાની રીતે એક આધાર મળ્યો. જો વાત કરવામાં આવે આ દેશની જો સ્થિતિની વાત કરીએ, ગુજરાતની જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ તેવી જ રીતે જો વાત કરીએ તો કયા એવા રાજ્યો છે કે જ્યાં આ મુદ્દે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને કાયદાનું તેને રક્ષણ પ્રાપ્ત થયું છે? ગંભીર પરિસ્થિતિ જોઈએ તો જે બધા પીછડા રાજ્યો જેને કહેવાય છે કે જ્યાં પૂરેપૂરી પ્રગતિ થઈ નથી, લોકોના માનસ હજુ પણ એમ 17મી-18મી સદીના જ ચાલે છે. ઝુંઝવાણી ખાસ કરીને ઝારખંડ છે, બિહાર છે, ઓરિસ્સા છે, એવા રાજ્યોમાં આ પ્રકારની હેરાનગતિ, આ પ્રકારની એટ્રોસિટીસ ઘણી બધી વધારે છે. જ્યારે ગુજરાત જેવા રાજ્યમાં પ્રમાણમાં ઓછી છે, છતાં પણ એ છે તો ખરા જ, એટલે હજુ સુધી નાબૂદ તો થઈ નથી, એ એક હકીકત છે. એક હકીકત છે કે સંપૂર્ણ નાબૂદ નથી થઈ આટલા વર્ષ પછી પણ. અને આટલું સુંદર આપણે જે પ્રમાણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું એ પછી પણ ક્યાંક આ પ્રકારની જે ઘટના છે એ બનતી આવે છે, એ સર્વ વિદિત બાબત છે. હવે ખાસ આપણે એ જાણવું છે કે તાજેતરમાં જે SC ST એક્ટમાં સુધારો કર્યો છે એને જો રાજકીય રીતે જો જોવામાં આવે તો શું આ એવું કોઈ શક્યતા કહી શકાય કે જે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવે છે અને ખાસ કહેવામાં આવતું હોય છે કે જે જો વાત કરવામાં આવે OBC સમાજની તો લગભગ દેશમાં 52% જેટલો જે સમુદાય છે OBC માંથી છે, SC ST ની જો વાત કરીએ તો લગભગ 25% જેટલી જે વસ્તી છે તેની છે, શું તેને કારણે ફરી એકવાર આ જે કાયદો છે તે લાવવામાં અથવા તો તેમાં સુધારો કરવામાં આવ્યો છે, આપને શું લાગે છે? જો આમાં એવું છે કે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો અને જે આપણા બંધારણની અથવા આપણા કાયદાની જે જોગવાઈ છે એ એવી છે, એનો બેઝિક પ્રિન્સિપલ કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી જોઈએ નહીં, આ એક જાતનો પ્રિન્સિપલ. એટલે સુપ્રીમ કોર્ટે, મારું એવું માનવું છે કે આ વાતને ધ્યાનમાં રાખીને એમણે એવો નિર્ણય કર્યો કે આ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ જે એટ્રોસિટીઝ એક્ટ છે એમાં એ ખાલી માત્ર એ એક્ટમાં જ ફરિયાદ થાય અને તરત એરેસ્ટ થાય એવું છે એવું નથી. આમ પણ બીજા એક્ટ તહેત પણ જ્યારે પણ ફરિયાદ થાય છે ત્યારે પોલીસ ભલે ઓફિશિયલી એરેસ્ટ ન બતાવે પણ ગેરકાયદેસર પણ ડિટેઇન તો કરી જ દે છે, એમને ક્યાંય જવા દેતા નથી. પણ આ બાબતમાં જેવી રીતે 498ના કેસોમાં એમાં પણ આ જ પ્રકારનું બનતું હતું. એટલે સુપ્રીમ કોર્ટે એવી ગાઈડલાઇન્સ આપી કે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવી જોઈએ અને એ કમિટીમાં પોલીસના માણસ પણ હોય,
સામાજિક સંસ્થાઓના માણસો પણ હોય, સરકારના માણસો પણ હોય, અને એ કમિટી નક્કી કરે કે આ જે FIR થયો છે એ જોતા ખરેખર કાયદો બને છે, નંબર વન, ખરેખર ગુનો બને છે, નંબર વન, અને નંબર ટુ કે આને આરોપીને એરેસ્ટ કરવા જોઈએ એવો નિર્ણય એ કમિટી કરે તો જ આ એરેસ્ટ કરી શકાય એવું સુપ્રીમ કોર્ટે એ ઠરાવેલું 498માં પણ એવું ઠરાવેલું. પણ એ જે એના કારણે દેશમાં મોટો ઉહાપો એ થયો કે એના કારણે આ કાયદાની જે તીવ્રતા જે છે, જે લોકો એક પ્રકારે રોકાય છે કે દલિતોના આદિવાસીઓની જમીન નહીં પડાવી લેવી, કે એમની સાથે ખરાબ વ્યવહાર નહીં કરવો, એમને ભણવામાં એ બધામાં નોકરીઓમાં પૂરેપૂરી તકો આપવી, આ જે એમાં છે એમાં એક પ્રકારની મોટા ભાગે રોક લાગી જાય. કારણ કે એરેસ્ટ ન થાય, FIR માત્ર એક FIR તરીકે જ રહે અને પછી એ દરમિયાન એ જામીનની એવી વ્યવસ્થા કરી દે તો એ કાયદાની જનરલી કોઈ ઇમ્પેક્ટ જે થવી જોઈએ એ ના થાય, એ થતી નથી. હવે ખાસ એ જાણવું છે સાહેબ કે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે એટ્રોસિટીનો એક્ટ અને આજે ખાસ કરીને જે સવર્ણો છે એમને એક પ્રકારે જે વિરોધ જોવા મળ્યો છે તો એ વિરોધનું કારણ શું છે અને ખરેખર હવે એવું થઈ શકે કે એટ્રોસિટી હેઠળ હવે ઘણીવાર એવો પણ એક ડર રહેતો હોય છે કે કોઈ પણ વાંક ગુનો ના હોય છતાંય બદલાની ભાવનાથી કે દ્વેષની ભાવનાથી પણ જે તે વ્યક્તિ ઉપર એટ્રોસિટી લાગુ કરવામાં આવે એવું થઈ શકે? આમાં એવું છે નેહલભાઈ કે દરેક કાયદાના મિસયુઝ થતા હોય છે. જે 498 ડોરીનો કાયદો હતો એનો પણ મિસયુઝ થાય છે એવું ઘણું બધું વ્યાપક છે અને એમાં એ હકીકતમાં પણ તથ્ય છે. અમારો તો પોલીસ અધિકારી તરીકે એવો અનુભવ પણ છે કે ગામડામાં ગમે ત્યાં કોઈ ખૂન થાય કે મારામારીના બનાવ થાય તો જે તે કોમ્યુનિટી વચ્ચે, ધારો કે ઠાકોર અને પટેલ, એમાં મારામારી થાય તો જે કોઈ વિક્ટીમ બનનાર છે, જેણે FIR આપવાનો છે, એના આગેવાનો ભેગા થાય અને ગુનો કોણે કર્યો છે એ વાત તો બાજુ ઉપર રહી જાય, પણ કોના કોના નામ આપવા જોઈએ સામેવાળા જૂથોમાંથી એ બધું નક્કી થતું હોય છે અને એકોર્ડિંગલી FIR લખાતો હોય છે. સૌરાષ્ટ્રમાં પણ આવું બને છે અને ઘણી બધી જગ્યાએ આવું બધું બનતું હોય. એટલે દરેક કાયદાનો જેટલો મિસયુઝ થાય છે એટલો જ આ કાયદાનો પણ થયો હોય એવું સંભવ છે, એ નકારી શકાય એવી વાત નથી. પણ એના કારણે થઈને એ આખો કાયદો કાઢી નાખવો, ઇટ ઇઝ રાધર ટુ મચ, એ યોગ્ય નથી. બિલકુલ. તો જે પ્રમાણે ચૌહાણ સાહેબે ખાસ વાત કરી કે બધા જ ભલે 100 લોકોમાંથી એક જે ચોક્કસ વ્યક્તિ છે કોઈ પણ નિર્દોષ હોય એ કોઈ પણ રીતે તે દોષનો એ ભોગ ના બનવો જોઈએ અને એ કાયદામાં મહત્વની બાબત છે. ત્યારે આ જ મુદ્દા પર આગળ પણ આપણે ચર્ચા કરીશું અને સાહેબ પાસેથી જાણીશું. બીજી એક બાબત કે આપણે ખાસ કરીને આ કાર્યક્રમમાં આ બ્રેક પછી આપણે જે દર્શક મિત્રો છે તેમના ફોન કોલ્સ પણ આપણે લઈશું અને ફોન કોલના માધ્યમથી તેઓ પોતાની જે વાત રજૂ કરવા માંગે છે તેવો ચૌહાણ સાહેબને કંઈ પૂછવા માંગે છે તો ચોક્કસથી પૂછી શકશે આ નાનકડા વિરામ બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે SC ST નો જે એક્ટ છે તેમાં જે સુધારા થયા છે તેનાથી ખાસ કરીને કોને લાભ થાય કોને નુકસાન થાય. જે પ્રમાણે ચૌહાણ સાહેબ આપણે વાત કરી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે આપણા દેશમાં જો વાત કરીએ તો પહેલેથી એક જે આપણો દેશ છે એ હંમેશા જાતિ આધારિત રહ્યો છે. જાતિ, ધર્મ, જ્ઞાતિ, જુદા જુદા સમુદાય અને પહેલેથી તેમાં વહેંચાયેલો છે. જો વાત કરવામાં આવે તો આ જે તે વ્યક્તિ જે તે જ્ઞાતિની છે તે પ્રમાણે પણ આપણે ખાસ કહેતા હોય છે. એવા અનેક દેશ છે કે જ્યાં જ્ઞાતિ અજ્ઞાતિ સાથે કોઈ જ સીધો સંબંધ પણ હોતો નથી, એટલે કે બધા જ સરખા, ઓલ આર ઇક્વલ. ભારતમાં ખાસ કરીને જે રિઝર્વેશન સિસ્ટમ છે એને આપ કઈ રીતે જુઓ છો? ભારતમાં જે રિઝર્વેશન સિસ્ટમ છે એ મારું માનવું છે ત્યાં સુધી બરાબર છે અને લોકોમાં એ જે જોવાય છે કે રિઝર્વેશન સિસ્ટમ એના કારણે જે એના વિરોધીઓ છે એવું કહે છે કે ભાઈ 40%વાળા ડૉક્ટર બની જાય છે અથવા આ દેશ અયોગ્ય લોકોના હાથમાં જાય છે કે જે લોકોમાં મેરિટ નથી હોતી. બટ દેટ ઇઝ નોટ સો. આજે દાખલા તરીકે માની લો કે એક માણસ 40%માં મેડિકલમાં દાખલ થયો, ઓકે,
પણ એને 5-5.5 વર્ષ 6 વર્ષ જે ભણવાનું છે એ તો બીજાઓ જે ભણે છે એ જ ભણવાનું છે, એ જ પરીક્ષાઓ એને પાસ કરવાની છે. 5 વર્ષની MBBS 1, 2, 3, 4 જે કોઈ હોય એના પ્રેક્ટિકલ પણ એને પાસ કરવાના છે અને પછી જ એ એમાં જોડાતો હોય છે. બીજી વાત એ છે કે આ એક પ્રકારની બોગી એટલે બોગસ પ્રચાર છે. એ એવું એટલા માટે તમે માની શકો, દાખલા તરીકે તમારે એક ફ્લેટ લેવા જવાનો છે, ફ્લેટ લેવાનો છે તમારે, અથવા તમે રિક્ષામાં બેસો છો, તમે ફ્લેટ લેતી વખતે એ બિલ્ડરને કે એને કોન્ટ્રાક્ટરને પૂછતા નથી કે ભાઈ તારી પાસે આર્કિટેક્ચરની ડિગ્રી છે કે કેમ, અથવા છે તો તારે કેટલા પરસેન્ટેજ એમાં માર્ક્સ કેટલા આવ્યા હતા કેટલા, અને તમે ફ્લેટ પોતાની રીતે પસંદ કરીને લેતા હોવ છો. એ જ રીતે તમે દાખલા તરીકે આપણે આ મુદ્દા પર આગળ પણ વાત કરવી છે. એક દર્શક મિત્ર આપણે સાહેબ કંઈક પૂછવા માંગે છે. ચંદ્રકાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી, આપનું સ્વાગત છે. આપ ચૌહાણ સાહેબને સવાલ પૂછી શકો છો. હા નમસ્કાર. હા જી નમસ્તે. મારો મુદ્દો એ છે કે સાહેબ આજે જે લોકો શ્રવણો એસટી નો વિરોધ કરી રહ્યા છે બરાબર છે, એ લોકો જયારે એસટી ઉપર જયારે અત્યાચાર કરે ત્યારે કેમ બહાર નીકળતા નથી, અને આજે પોતાની ઉપર જયારે કોઈ કાયદો લાગે છે ને કાયદો કાયદાની રીતે કામ કરીને ન્યાયિક સજા થતી હોય અને પોતાની ઉપર સજા થાય અને એનો વિરોધ કરી રહ્યા છે, જયારે દલિત સમાજ આદિવાસી સમાજ ઉપર જયારે લોકો અત્યાચાર કરતા હોય ત્યારે કેમ એમની સમાજના લોકો ઉપર આ લોકો વિરોધ કરવા બહાર નથી આવતા કે આપણે જે ચોક્કસ જે પ્રમાણે ચંદ્રકાંતભાઈએ વાત કરી બહુ સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે જયારે જે તે સમાજ ઉપર અત્યાચાર થતા હોય ત્યારે મૂંગા મોએ સહન કેમ કરો છો, તમે એ મુદ્દે આંગળી ઊંચી કેમ નથી કરતા. એ તમારી વાત 100% સાચી છે અને લગભગ દરેક કેસમાં એવું જ બનતું હોય છે કે બાજુવાળાના ઘરમાં ધાડ પડી એમાં મારે શું લેવા દેવા, એવું એક જનરલ લોકોનું ઓબ્ઝર્વેશન અથવા એમની એટીટ્યુડ એવી હોય છે, એમની વર્તણૂક એવી હોય છે. એટલે હજારો વર્ષોથી જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આદિવાસી દલિત લોકો ઉપર જે અત્યાચારો થતા આવ્યા છે અને એ જે તે વખતે એને ધર્મનું સ્વરૂપ આપી દેવામાં આવેલું, બિલકુલ, અને એમાં એમ કે તમે ગયા જન્મમાં ખરાબ પાપ કર્યા છે, ખરાબ કામ કર્યા છે, માટે આ જન્મમાં તમારી જાતિ નીચી છે, આ જન્મમાં તમે હવે સારા કામ કરો તો આવતા જન્મમાં તમને ઊંચી જ્ઞાતિ વાણિયા બ્રાહ્મણ એવી જાતિ મળે, પણ આજના જમાનામાં હવે કોઈ આ વાત માનવા તૈયાર નથી. અને દરેકને આપણે બંધારણે પણ આપણને દરેકને સરખો અધિકાર આપ્યો છે, એટલે જે લોકોનો એ એપ્રોચ છે કે જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર જ્યારે અત્યાચાર થતા હોય ત્યારે મૌન રાખે એ બરાબર નથી. એમણે પણ એમાં સામાજિક રીતે જે રીતે જેટલા પ્રમાણમાં જોડાઈ શકે એટલા પ્રમાણમાં એમાં જોડાવવું જોઈએ, કારણ કે સમાજનો જો કોઈ પણ એક ભાગ એ પાછળ રહી જાય પછાત રહી જાય તો એના પરિણામો સમાજે દેશે બહુ ભયંકર ગંભીર રીતે ભોગવવા પડતા હોય છે. એના કારણે જ આપણો દેશ ગુલામ થયો છે તમે જો જુઓ તો. સાહેબ આ મુદ્દે આગળ પણ આપણે વાત કરીશું. અન્ય એક કોલર કંઈક પૂછવા માંગે છે. દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે મહેસાણાથી. દિલીપભાઈ આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હાજી નમસ્કાર. હા જી દિલીપભાઈ પ્લીઝ સવાલ પૂછો. હા જી નમસ્કાર સાહેબ. હા જી નમસ્તે. આપના ટીવી નો અવાજ ધીમો કરી દેશો. હા જી સાહેબ. હાલ ચૌહાણ સાહેબે જે કીધું કે મેડિકલ ની અંદર છોકરાઓનું સરખું જ ભણવાનું હોય છે જે, જી તો હું સાહેબ ને એવું પૂછવા માંગીશ કે સાહેબ જી જયારે કોઈ વખત બીમાર પડ્યા છે તો ગવર્નમેન્ટ હોસ્પિટલમાં સારવાર લીધી હશે સાહેબે? સાહેબ સીધો સવાલ છે કે એમનું એવું માનવું છે કે જો વાત કરવામાં આવે તો જે તે ડૉક્ટર છે કદાચ રિઝર્વેશનને કારણે તેણે એડમિશન લીધું, પણ ક્યાંક આપણને પણ ડાઉટ લાગે કે જો ડૉક્ટર પાસે જે તે પૂરેપૂરી ટેકનિકલ નોલેજ ના હોય ડૉક્ટરીનું તો એક જોખમ પણ રહેતું હોય છે, ને એ જ સવાલ દિલીપભાઈ પૂછી રહ્યા છે. શું કહેશો? એ વાત મેં પહેલાં એ કહ્યું કે દરેક વર્ષે સરખી પરીક્ષા આપે છે બીજાઓની સાથે. ધારો કે 90% વાળો માણસ એ જે ભણે છે એ જ 40% વાળો પણ ભણે છે, અને ખાલી SC ST ના જ લોકો 40% વાળા આવે છે, 45% વાળા આવે છે. 40-45% તો એડમિશન મળવાનો સવાલ જ નથી, એટલીસ્ટ એ લોકોને 70-75% તો હોય જ છે, છતાં માની લઈએ.
તો પણ એમનું ભણતર જે 4-5 વર્ષનું 6 વર્ષનું છે એ એક જ છે, એક વસ્તુ. એટલે નોલેજ જે ગેઇન કરે છે એ સરખું છે, એક વસ્તુ. મારો જે વ્યક્તિગત એમણે પ્રશ્ન પૂછ્યો, તો જ્યાં સુધી હું નોકરીમાં લાગ્યો અને એના પછી પણ હું જ્યારે પણ બીમાર થયો, મારા ફેમિલીના મારા પેરેન્ટ્સ, મારા બ્રધર સિસ્ટર, હું સૌથી મોટો ભાઈ હતો એટલે બધાને પણ લઈને જ, ત્યારે સરકારી હોસ્પિટલમાં જ જતા. અને મને યાદ છે કે 2-5 પૈસામાં સિવિલ હોસ્પિટલમાં પાલનપુરમાં બહુ સારી ટ્રીટમેન્ટ મળતી હતી. પછી નજીકમાં મહાજનનું દવાખાનું શરૂ થયું, ત્યાં પણ એ જ રીતે ઓછી ફીમાં અમને સારી ટ્રીટમેન્ટ મળતી હતી. તો ચોક્કસ દર્શકપુત્ર દિલીપભાઈને પણ તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. બહુ સ્પષ્ટ વાત છે કે આ મુદ્દા પર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ મુદ્દે ઘણા જુદા જુદા એંગલ હોઈ શકે, જુદી જુદી વિચારધારા હોઈ શકે, પરંતુ એક બાબત તો છે જ કે તેમનામાં પણ જો કેલિબર હોય છે તો તેઓ પણ આગળ આવતા જ હોય છે. કદાચ શક્ય છે કે 90 નહીં ને 75% હોય, પરંતુ તેમ છતાં પણ જો એમને એક તક આપવામાં આવતી હોય તો એક બાબત સ્પષ્ટ છે કે તો જ દેશનો એક સમતોલ વિકાસ છે તે થઈ શકશે. તો એમાં એમાં સાહેબ એક વાત ઉમેરીએ કે જો ટકાવારી જે બધાનો એ માપદંડ હોય તો દેશના પ્રાઇમ મિનિસ્ટર, દેશના ટોપ મોસ્ટ વૈજ્ઞાનિક, દેશના ટોપ મોસ્ટ ઉદ્યોગપતિ એ બધાએ પોતપોતાના ફિલ્ડમાં 80-90% વાળા માણસો જ હોવા જોઈએ. આપ જાણો છો નરેન્દ્ર મોદી સાહેબની શું લાયકાત છે ને એમને કેટલા પરસેન્ટેજ માર્ક્સ હતા. દેશમાં કેટલા મુખ્યમંત્રી એવા પણ છે કે જે બિલકુલ અપણ હોય. યસ યુ આર રાઈટ, બિલકુલ અપણ હોય. એ જ રીતે ધારો કે આપણે મુકેશ અંબાણી કે અનિલ અંબાણીની વાત કરીએ, બીજા ઉદ્યોગપતિઓની કે બીજા ફિલ્ડના જે સાયન્ટિસ્ટ છે, દાખલા તરીકે આપણા પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ સાહેબ જે થયા, એમના પરસેન્ટેજ કેટલા હતા હજુ કોઈને ખબર નથી, અને કોઈ પૂછતું પણ નથી, કોઈ પૂછતું પણ નથી. આપણે આ બાબત આપણે અહીંયા જ સમાપન કરીશું. પણ એક બાબત છે કે આ તમામ મુદ્દા પર જો આપણે વિચાર કરીએ તો બહુ સ્પષ્ટ બાબત છે કે દરેક વ્યક્તિ આગળ આવવા પ્રયાસ કરતો હોય છે, એને સપોર્ટ કરવો તે આપણી જવાબદારી છે. તો ખાસ ચવાણ સાહેબ આપ આવ્યા આ કાર્યક્રમમાં અને જે રસપ્રદ આપે માહિતી આપી, કારણ કે ઘણા બધા લોકોને આ જાણવું હતું કે એસસી એસટી જે કાયદો છે તે શું છે, તેનાથી કોને કેટલો લાભ થાય અને કોને નુકસાન થાય. તો આપ આવ્યા અને દર્શક મિત્રોને આ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ચોક્કસથી પસંદ પડ્યો છે. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી આપની સાથે રૂબરૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.